નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દી મૂળાક્ષર ઊનો અભ્યાસ કરવાનો છે તો ચલો શરૂ કરીએ સૌ પ્રથમ સૂચના જોઈએ પઢો ઓર રંગ ભરો એટલે કે વાંચો અને રંગ પૂરો બાળકો અહીં કાંશમાં રશ્વ ઊ ત્યાર પછી બરાબરની નિશાની અને અહીં રશ્વ ઉની નિશાની આપેલી છે હવે ત્યાર પછી જોઈએ અહીં ઉલ્લુ લખેલું છે અહીં ટપકાથી ઉ લખેલો છે જે આપણે ઘૂંટી અને વ્યવસ્થિત કરવાનો છે તે જેથી શબ્દ બનશે ઉલ્લુ ઉલ્લુ એટલે ઘુવડ ઉપર જુઓ જોઈએ ઘુવડનું ચિત્ર આપેલું છે અહીં મોટા અક્ષરે રશ્વ ઉ લખેલ છે આપે તેમાં રંગ પૂરવાનો છે ત્યાર પછી છે ઉ ઉ ઉ સે અહીં લખેલો છે જે અને આપે વ્યવસ્થિત લખવાનો છે જેથી શબ્દ બનશે ઉસ્ત્રા ઉસ્ત્રા એટલે કે અસ્ત્રો અહીં ઉપર અસ્ત્રાનું ચિત્ર આપેલ છે હવે ત્યાર પછીની સૂચના જોઈએ પઢો ઓર લિખો એટલે કે વાંચો અને લખો બાળકો અહીં મોટા કોષ્ટકમાં રશ્વ ઉ મૂળાક્ષર લખેલ છે અહીં ટપકાથી ઉ મૂળાક્ષર લખેલ છે જે આપે વ્યવસ્થિત ઘૂંટવાનો થશે તેમજ અહીં જે ખાલી જગ્યા આપેલ છે ત્યાં આપે આ રીતે રશ્વ ઉ મૂળાક્ષર લખવાનો થશે સાથે સાથે તેનું વાંચન પણ કરતું જવાનું રહેશે તે જ રીતે નીચેની જે લાઈન છે તેમાં પણ અહીં ટપકા જે આપેલ છે તેને ઘૂંટવાનું રહેશે અને અહીં જે ખાલી જગ્યા આપેલ છે ત્યાં રશ્વ ઉ મૂળાક્ષર લખવાનો થશે હવે ત્યાર પછીની સૂચના જોઈએ અક્ષર પઢો ઓર લીખો એટલે કે અક્ષર વાંચો અને લખો બાળકો અહીં કાંશમાં ક મૂળાક્ષર લખેલો છે પછી અહીં વત્તાની નિશાની છે અહીં રશ્વ ઊની નિશાની છે બરાબર શું થશે ક વત્તા રશ્વ ઊની નિશાનીને બરાબર કરીએ એટલે કે એ બંનેને સાથે જો લઈ લખીએ તો બનશે કને રશવાવાળું કુ હવે અહીં કને રશવાવાળું કુથી શરૂ કરી અને શ્રને રસવાવાળું એટલે કે શ્રુ સુધીનો કકો લખેલ છે અહીં ટપકાથી આછા આછા અક્ષરે તે કકો લખેલ છે જે આપે ઘૂંટીને વ્યવસ્થિત લખવાનો થશે અને તેમજ અહીં જે લીટી આપેલ છે તેમજ જે નાની લીટી છે તે નાની લીટીમાં આપે તે રસ્વ કૂથી શરૂ કરી અને શ્રુ સુધીના મૂળાક્ષરોનું લેખન કરવાનું થશે હવે ત્યાર પછીની સૂચના જોઈએ પઢો શીખો ઓર લીખો એટલે કે વાંચો શીખો અને લખો તો બાળકો અહીં કેટલાક શબ્દ લખેલ છે આપણે તે શબ્દનું વાંચન કરવાનું છે શીખતું જવાનું છે અને લખતું જવાનું છે તો ચલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં લખેલું છે પુત્ર પુત્ર એટલે કે પુત્ર અથવા દીકરો અહીં આછા આછા અક્ષરે એટલે કે ટપકાથી પુત્ર શબ્દ લખેલો છે જે આપે વ્યવસ્થિત ઘૂંટીને લખવાનો થશે તેમજ અહીં નાની લીટીમાં તે શબ્દનું લેખન કરવાનું થશે ત્યાર પછીનો શબ્દ છે ચ તુ ર ચતુર એટલે કે ચાલાક અહીં ચતુર શબ્દ ટપકાથી જે આપેલ છે તે આપે ઘૂંટીને વ્યવસ્થિત લખવાનો થશે તેમજ અહીં નાની લીટીમાં તેનું અનુલેખન કરવાનું થશે ત્યાર પછી છે શુભ શુભ એટલે કે શુભ અથવા સારું અહીં શુભ શબ્દ ટપકાથી જે લખેલ છે આપે તેને ઘૂંટીને વ્યવસ્થિત કરવાનો થશે અને અહીં નાની લીટીમાં તેનું લેખન કરવાનું થશે ત્યાર પછીનો શબ્દ છે મધુર અહીં ટપકાથી મધુર શબ્દ લખેલો છે જે આપે વ્યવસ્થિત ઘૂંટવાનો રહેશે મધુર એટલે કે મધુર અથવા મીઠું અહીં નાની લીટીમાં તે શબ્દનું અનુલેખન કરવાનું થશે ત્યાર પછીનો શબ્દ છે કુલ કુલ અહીં ટપકાથી જે કુલ શબ્દ લખેલ છે તેને ઘૂંટીને વ્યવસ્થિત કરવાનો થશે કુલ એટલે કે કૂળ અહીં જે નાની લીટી છે ત્યાં તેનું અનુલેખન કરવાનું થશે ત્યાર પછીનો શબ્દ છે દાતુ ન દાતુન દાતુન એટલે કે દાતાણ અહીં જે ટપકાથી દાતુન શબ્દ લખેલો છે આપે તેને ઘૂંટવાનો થશે અને અહીં તેનું અનુલેખન કરવાનું થશે ત્યાર પછીનો શબ્દ છે બ ટુ આ બટુઆ બટુઆ એટલે કે પર્સ અથવા પાકીટ અહીં જે બટુઆ શબ્દ ટપકાથી લખેલ છે આપે તેને ઘૂંટવાનો થશે અને અહીં તેનું અનુલેખન કરવાનું થશે ત્યાર પછીનો શબ્દ છે મુરલી 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 એટલે કે મુરલી અથવા વાસળી અહીં જે મુરલી શબ્દ છે ટપકાથી લખેલો છે તેનું તેને આપે ઘૂંટીને વ્યવસ્થિત કરવાનો થશે અને અહીં તેનું અનુલેખન કરવાનું થશે હવે ત્યાર પછીની સૂચના જોઈએ ઉસે શૂરુ હોને વાલે શબ્દકો સહિકાચિહ્ન કરો એટલે કે ઉથી શરૂ થનારા શબ્દને સાચાની નિશાની કરો તો બાળકો અહીં એક નાનકડા વર્તુળમાં રશ્વ ઉ મૂળાક્ષર લખેલ છે અને તેની ફરતી સાઈડ કેટલાક શબ્દો લખેલ છે આપણે તે શબ્દોમાંથી જે રશ્વ ઉ વાળો શબ્દ છે તેની સામે સાચાની નિશાની કરવાની થશે જેમ કે અહીં લખેલું છે ઉછંગ તો અહીં સાચાની નિશાની કરેલ છે હવે એ જ રીતે આપણે અન્ય શબ્દ શોધવાના થશે તો અહીં શબ્દ લખેલ છે અમર જે રશ્વ ઉપરથી શરૂ થતો ન હોવાથી અહીં આપેલ બોક્સમાં સાચાની નિશાની કરવાની થશે નહીં ત્યાર પછી છે ઉપલા ઉપલા એટલે કે છાણા તો ઉપલા શબ્દ છે તે રશ્વ ઉપરથી શરૂ થતો હોવાથી આપણે અહીં સાચાની નિશાની કરવાની થશે ત્યાર પછીનો શબ્દ છે મામા જે રશ્વ ઉપરથી શરૂ થતો ન હોવાથી ત્યાં સાચાની નિશાની કરવાની થશે નહીં ત્યાર પછીનો શબ્દ છે ઉધર ઉધર એટલે કે ત્યાં તો ઉધર શબ્દ છે તે ઉપરથી પરથી શરૂ થતો હોવાથી અહીં સાચાની નિશાની કરવાની થશે ત્યાર પછીનો શબ્દ છે કંગન કંગન એટલે કે બંગડી તો બાળકો કંગન શબ્દ રસવા ઉપરથી શરૂ થતો ન હોવાથી ત્યાં સાચાની નિશાની આવશે નહીં હવે ત્યાર પછીની સૂચના જોઈએ ઊકો તિરકી દિશામાં દિશા મેં શબ્દ બનાવો એટલે કે ઊને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો બાળકો અહીં ઉ મૂળાક્ષર લખેલ છે તેમજ સામે અહીં કેટલાક તીરની નિશાની છે અને અહીં પણ કેટલાક મૂળાક્ષરો લખેલ છે તો આપણે આ રશ્વ ઉને તે જે મૂળાક્ષરો લખેલ છે તેની સાથે જોડી અને વ્યવસ્થિત શબ્દ બનાવવાનો થશે તો શરૂ કરીએ સૌપ્રથમ અહીં ઉ માં ઉમા શબ્દ લખેલ છે આ રીતે આપણે ઉમા શબ્દ બનાવવાનો થશે ઉ અને અહીંથી માં બંને મળી અને ઉમા શબ્દ લખવાનો થશે ત્યાર પછી છે ઉષા તો આપે અહીં ઉષા શબ્દ લખવાનો થશે ત્યાર પછી છે ઉતરના એટલે કે ઉતરવું આપે અહીં ઉતરના શબ્દ લખવાનો થશે ત્યાર પછીનો શબ્દ છે ઉડાન એટલે કે ઉડાન એટલે ગુજરાતી ભાષામાં કહીએ તો ઉડાણ આપે અહીં ઉડાન શબ્દ લખવાનો થશે ત્યાર પછીનો શબ્દ છે ઉધર ઉધર એટલે કે ત્યાં આપે અહીં ઉધર શબ્દ લખવાનો થશે ત્યાર પછીનો શબ્દ છે ઉપજ ઉપજ આપે અહીં ઉપજ શબ્દ લખવાનો થશે ઉપજ ઉપજ એટલે કે ઉત્પાદન હવે ત્યાર પછીની સૂચના જોઈએ ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લીખો એટલે કે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો તો બાળકો અહીં કેટલાક ચિત્રો આપેલ છે અહીં કૌંસમાં તે ચિત્રોના હિન્દી નામ લખેલા છે તો આપણે આ ચિત્રને ઓળખવાનું છે અને નીચે તેના હિન્દી નામ લખતું જવાનું છે તો સૌપ્રથમ અહીં કાચબાનું ચિત્ર આપેલું છે તો કાચબાને હિન્દી ભાષામાં કછુઆ કહેવાય છે તો આપણે અહીંથી કછુઆ શબ્દ શોધી અને સાચી જોડણી સાથે અહીં લખવાનો થશે કછું આ હવે ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર ફૂટબોલનું છે તો આપણે અહીં ફૂટબોલ શબ્દ લખવાનો થશે ફૂટબોલને હિન્દી ભાષામાં પણ ફૂટબોલ જ કહેવાય છે ફૂટબોલ અહીં સાચી ચૂંટણી સાથે આપણે ફૂટબોલ શબ્દ લખવાનો થશે ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો તે ચિત્ર ગુલાબનું છે ગુલાબને હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ગુલાબ જ કહેવાય છે અહીં જે ગુલાબ લખેલ છે તે જોઈ અને આપણે સાચી જોડણી સાથે આ રીતે અહીં ગુલાબ શબ્દ લખવાનો થશે ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર કોઈ ઋષિમુનિ હોય તેવું લાગી રહ્યું છે આપણે હિન્દી ભાષામાં તેને ઋષિ અથવા મુનિ કહી શકીએ અહીં જે મુનિ શબ્દ લખેલ છે આપણે અહીં તે શબ્દ લખવાનો થશે મુનિ બાળકો આપ ઘરે રહીને પણ આપનો અભ્યાસ કરતા રહેશો ધન્યવાદ